નમસ્કાર આપ જોઈ રહ્યા છો આફ્ટરનુન પ્રાઇમ ટાઈમ ખબરોના બીઝડ કૌભાંડમાં પહેલો રોકાણકાર નોંધાવી શકે છે ફરિયાદ એક ના ડબલના કૌભાંડમાં રોકાણકાર જ ફરિયાદ નોંધાવી શકે છે સાબરકાંઠાના પ્રાંતિજ રોકાણકાર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો

એ ઓફિસ દ્વારા જે પૈસા રોક્યા એના જુદા જુદા એવો એગ્રીમેન્ટ કરી આપતા હતા મારી પાસે એગ્રીમેન્ટ ની કોપી છે એ પ્રાંત પોલીસ હું ફરિયાદ લખાવી છે એફઆઈઆર ત્યારે છે તો પુરાવા સો રૂપિયા હું રજૂ કરીશ એજન્ટ નિકેશભાઈ પટેલ હતા કચ્છપુર વાળા એમને લોભામણી જાહેરાતો આપી કે તમે આ રીતના રોકાણ કરશો તમે તમારા નીચે આટલા વીસ લાખ ની આસપાસ રોકાણ લાવો તો તમને માલદીવની ટ્રીપ આપી સાહેબ માલદીવ જવાની

આ જ અંગે વધુ માહિતી એ સંવાદદાતા ઈશાન અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે ઈશાન જે આ વિગતો આવે સામે આવી છે રોકાણકાર હવે ફરિયાદ પોતાની નોંધાવી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે જે લોભામણી લાલચો આપવામાં આવતી હતી તે પણ હવે બહાર આવી ગઈ છે એટલે કેવા કેવા એગ્રીમેન્ટ થતા લોભામની લાલશુ આપવામાં આવતી ત્યારે લઈને વિગતો બહાર આવી છે વધુ રોકાણકાર શું રહ્યા છે વિઝેડ કૌભાંડમાં પહેલી વખત રોકાણકાર ફરિયાદ કરશે મોટા સમાચાર આવી રહ્યા છે કરોડોનું કૌભાંડ સામે આવી રહ્યું છે રોકાણ કર્યું હતું રોકાણકાર આપી સાથે ઉપસ્થિત આપણે ખાસ કરીને જે અત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે જે પ્રાચીન પોલીસ સ્ટેશન છે પ્રાચીન પોલીસ સ્ટેશન ખાતે જે એક રોકાણકાર અહિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ઠેઠે રજૂઆત કરી હતી પરંતુ જે છે કે તેમની જે રજૂઆત હતી રજૂઆત રજુઆત હજુ સુધી જે સ્વીકારવામાં આવી હતી ખાસ કરીને જેમને પ્રાચીન પોલીસ સ્ટેશન માં જે પીઆઈ સાથે પણ ટેલીફોનિક વાતચીત કરી તો આ ઉપરાંત તેમને અ જે એસપી કચેરીમાં લાઈવ ફોન દ્વારા પણ ફરિયાદ નોંધાણ હાલ આ કદ વિદ થઈ છે દર્શકોમાં જોશો કે તે પ્રમાણે આજે જે આ જે વ્યક્તિ છે કે જેઓ અત્યારે હાલ પ્રાંતીય પોલીસ પોલીસ પરખ ખાતે ફરિયાદ નોંધાવી હતી પરંતુ અત્યારે હાલ તે કેવો પોલીસ સ્ટેશન ખાતે વર્ધી પ્રાંતીય એસપી કચેરી ખાતે વર્ધી નોંધાવવા માટે ફોન રેકોર્ડ કરીને મીડિયા સમક્ષ તેવો રજૂઆત કરવા પણ જઈ રહ્યા છે એટલે કહી શકાય કે જે જેઓ જેમને અત્યારે હાલ તો તે અત્યારે હાલ જે રજુઆત કરી હતી તેનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રાંતિત હાલ પ્રાંતિજ પોલીસે પ્રાંતિજ પોલીસને પણ બીજેડ સાથે મિલી ભગત છે કે કેમ એ પણ એક સવાલ ઉભો થયો છે એટલે કે કહી શકાય કે જે આવ્યા જે આમને પણ પ્રાંતિજ પોલીસ સાથે પોલીસ પર આક્ષેપ મૂક્યા છે અને કહી શકાય કે તેમની કોઈ ફરિયાદ અત્યારે હાલ હજુ સુધી લેવામાં આવી નથી જી

તમારું ફરિયાદ કરવી હોય તો ફરિયાદ થઈ ગયેલી છે તમને કઈ રીતે લોભામણી જાહેરાત આપતા હતા કઈ રીતે પૈસા કઈ રીતે તમને પૈસા રોકાણ કરવા માટે મજબૂર કરતા હતા એ લોકો મજબૂર નતા કરતા એ લોકો લોભામણી લાલચો આપતા હતા તો લાલચમાં ગમે તે કોઈ આવી જાય

મંતવ્ય વાળા કે હજી સુધી કોઈ આગળ આવ્યો નથી ફરિયાદ કરવા આવ્યો તો મીડિયા નો શું રોલ આમ બોલો છો કે કોઈ આવતું નથી આવતું શું રોલ ચોક્કસ ખાસ જે વાત કરવામાં એમનો પોલીસ પર આક્ષેપ કરવામાં આવે પોલીસ અમારી જે ફરિયાદ છે ફરિયાદ લેતી નથી ઈશાન ખૂબ જ મોટી વાત છે કે પોલીસ ફરિયાદ નથી લેતી એક બાજુ હવે રોકાણકાર જયારે સામે ચાલીને આવે છે આવા તો કેટલાય રોકાણકાર હશે કે જેને આમાં પૈસા પોતાના રોક્યા હશે લોભામણી લાલચમાં તેઓ ફસા હશે હવે એ લોકો પણ નહીં આવે સામે કારણ કે એક રીતે જો સામે આવે છે પોલીસની અને પોલીસ તેઓની ફરિયાદ નોંધવાનું ના પાડે છે તો તે લોકોને પણ અન્ય વાતનો ડર સતાવે છે કે જો અમારું મોઢું બહાર આવી જશે તો કદાચ અમને અન્ય કોઈ રીતે હેરાન કરવામાં આવે તો આ એક ખૂબ જ મોટી ગંભીર વાત છે

ચોક્કસ એ વાત કરવામાં આવી હાલ ત્યાંથી જાહેરાત કરવામાં આવી કે ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાવો પરંતુ હાલ તેમનો સીધો આક્ષેપ કે હું અહીં રોકાણકાર છું પ્રાંતિનો સ્થાનિક છું તો હું પ્રાંતિર પોલીસ ખાતે ફરિયાદ નોંધાવું પરંતુ ત્યાર બાદ જે એસપી કચેરી છે

હાલ આ જે રોકાણકાર સામે આવ્યા છે તેઓની ફરિયાદ ન લીધી હોવાનું તેઓ જણાવી રહ્યા છે પરંતુ આવનારા સમયમાં આ સમસ્યાનું પણ નિરાકરણ આવે અને આખા ગુજરાતમાં આટલું મોટું કૌભાંડ થયું છે ઘણા બધા જિલ્લાઓમાંથી આવા રોકાણકારો બહાર આવી રહ્યા છે ધીમે ધીમે તો તમામની જે ફરિયાદ છે તે ત્યાંના જ પોલીસ સ્ટેશન દ્વારા સાંભળવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે મહાટા કમની બીજેડ ગ્રુપમાં શિક્ષકો એજન્ટ બનતા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે અને તેમાં એક શિક્ષકના ફોટા પણ વાયરલ થયા છે અરવલીમાં એક શિક્ષકના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે માલપુર તાલુકાના કલ્પેશ ખાંટના વીડિયો અને આ ફોટોઝ સામે આવી રહ્યા છે બીઝેડમાં રોકાણ કર્યા બાદ મળેલી આ ગિફ્ટ સાથેનો તેઓનો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે ફોટામાં આરોપી મયુર દરજી પણ જોવા મળી રહ્યો છે ન્યૂઝ એટીની ટીમ પહોંચી છે શિક્ષક કલ્પેશ ખાંટના ઘરે બીઝરના આરોપી સાથેના ફોટા તેઓના વાયરલ થતા માલપુરના કોઠિયા ગામના રહેવાસી શિક્ષક કલ્પેશ ખાનનું નામ હાલ ચર્ચામાં છે ન્યુઝિનની ટીમ પહોંચી ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો ઘરમાં વીજળીના સાધનો ચાલુ હતા જોકે ઘરમાં કોઈ નહોતું સૂત્રોના મતે મીડિયા અહેવાલો બાદ ઘર અવાવરૂ મૂકીને ફરાર થયા હોવાનું પણ મનાઈ રહ્યું છે જોકે ઘરની બહાર કાર અને ડીજેની ગાડી પણ મળી આવી છે હાલ સવાલે થઈ રહ્યું છે કે આકરે શું શિક્ષક કલ્પેશ ખાન એજન્ટ તરીકે અહીંયા કામ કરતો હતો કલ્પેશ ખાંડે કેટલા લોકોને રોકાણ આમાં કરાવ્યું છે કલ્પેશ ખાંડ સાથે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરે છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે અરવલ્લી જિલ્લામાં એક પછી એક નામો સામે આવી રહ્યા છે બીજડ જે કૌભાંડ છે છ હજાર કરોડનું તેને લઈને ખાસ કરીને ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ માલપુરના અનિયર પાસેનું જે કોઠિયા ગામ છે ત્યાં પહોંચી છે જે શિક્ષક જે કહેવાય રહ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ કલ્પેશ ખાટ તેનું આ ઘર છે અને આ જે મયુર દરજી છે માલપુરનું એજન્ટ તેની સાથેના ફોટો તેના વાયરલ થયા છે ખાસ કરીને આ એજન્ટ છે કે નહીં પરંતુ શિક્ષકોના નાણાં કલ્પેશ કાંઠ દ્વારા ઉઘરાવાયા હોય તેવી શક્યતાઓ વર્તવામાં આવી રહી છે આમાં દ્રશ્યો જોઈ શકો છો કે ઘરનો દરવાજો તો ખુલ્લો છે પરંતુ ઘરમાં કોઈ નથી ઘરમાં લાઇટ પણ ચાલુ છે વીજળી પણ ચાલુ છે આ સાથે જ કલ્પેશ ખાંટની એક ગાડી અહીં પડી રહી છે તેનો જે ડીજેનું જે વ્યવસાય છે ત્યારે ડીજેની ગાડી પણ અહીં જોવા મળી રહી છે એટલે કે અનેક વ્યવસાયો સાથે કલ્પેશ ખાંઠ જોડાયેલો છે ખૂબ બહોળો વેપાર તેનો છે અત્યારે શિક્ષક તરીકે તે હાલ નોકરી કરી રહ્યો છે ઝાલોદ ખાતે તે પણ શક્યતાઓ કહેવામાં આવી રહી છે આ સંજોગો ઉદ્યોગમાં શિક્ષક હોવું અને ત્યારબાદ નાણાં એકઠા કરી અને બીજડમાં રોકાણ કરવું એટલે અનેક લોકોના નાણાં સલવા છે સીઆઈડી ક્રાઇમ તપાસ તો કરી રહી છે મયુર દર્દીની પણ તપાસ કરવામાં આવી છે આ સંજોગોમાં ન્યૂઝ એટીન નહીં પહોંચ્યું હતું સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ પણ વ્યક્તિ અહીંથી મળ્યા નથી સંપર્ક થઈ શક્યો નથી આ સંજોગોમાં પોલીસની કાર્યવાહીની રાહ જોવામાં આવી રહી છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અરવલ્લી અને હવે વાત બાળ તસ્કરીના કૌભાંડની પાટણના ચકચારી બાળ તસ્કરી કૌભાંડમાં મોટો એક ખુલાસો સામે આવી રહ્યું છે બાળ તસ્કરીમાં બીજું બાળક પણ મળી આવ્યું હોવાની માહિતી છે બાળકને દાટી દેવાયું હતું અને તે સ્થળે પહોંચી છે હાલ પોલીસ દાટી દેનાર બે આરોપીઓ સાથે પોલીસની તપાસ સામે આવી રહી છે પાટણના સમી તાલુકાના દાદર ગામ પાસેથી પસાર થતી બનાસ નદીમાં બાળકને દાટી દેવામાં આવ્યું હતું પાટણ એસઓજીની ટીમ આરોપીઓ સાથે જ્યાં બાળકને દાટવામાં આવ્યું છે તે સ્થળ ઉપર પહોંચી સરકારી વિડીયોગ્રાફર એફએસએલની ટીમ પેનલ ડોક્ટર ટીમ મામલતદાર આ સહિતની ટીમ પણ સ્થળ પર સાથે પહોંચી છે સુરેશ ઠાગોરે પાટણના નિસંતાન દંપતીને આપેલું બાળક હાલ પાલનપુરના બાળ શિશુ ગૃહમાં સલામત હોવાનું સામે આવ્યું છે

ફરિયાદ બાબતે પોલીસ ક્યાંક સુરેશ ઠાકોરની વધુ પૂછતાછ કરે છે અને સમગ્ર ઘટનામાં સુરેશના સુરેશ ના સાથીદાર ક્યાંક શિલ્પા ઠાકોરનો પણ સમગ્ર

વેચવાનું પામે છે તપાસ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર ક્યાંક બનાસકાંઠા વિસ્તારમાં જે ગઢ પોલીસ મથક છે બિનવારસી દેવામાં આવે છે ત્યાં ગઢ પોલીસ દ્વારા ક્યાંક બિનવાર્ષિક બાળક મળવા બાબતે ફરિયાદ નોંધાય છે અને જે નવજાત બાળક છે તે શિશુ ગૃહમાં રાખવામાં આવે છે ત્યારે આ બાળક હાલ ક્યાંક તંદુરસ્ત છે પરંતુ આ સમગ્ર ઘટનામાં બે વધુ નામ આવે છે ધીરેન દેસાઈ અને નરેશ ઠાકોરના નરેશ ઠાકોરને બંનેને પકડીને બહુ કરવામાં આવે છે ક્યાંક વધુ એક બાળકને લે વેચનો સોદો કર્યો હોય તેવી ક્યાંક ઘટનાક્રમ સામે આવે છે જેમાં બાળક ક્યાંક મૃત્યુ પામે છે અને તે બાળકને ત્યાં બનાસ નદીમાં દાટવામાં આવે છે તેવી ઘટનાક્રમ બહાર આવે છે એટલે કે અત્યારે

કૌભાંડમાં અન્ય બે શખ્સની એસઓજીએ અટકાયત કરી હોવાની તપાસમાં સામે આવ્યું છે નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોરનું નામ સામે આવ્યું છે નરેશ દેસાઈ આડસરમાં બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો ધીરેન ઠાકોર પણ પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો હાલ એસઓજી પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે આઈપીએસ કરણરાજ વાઘેલાની મુશ્કેલીઓ વધી છે કરણરાજ વાઘેલા સહિત પાંચ લોકો સામે સમન્સ કાઢવા હુકમ કરવામાં આવ્યો છે ચાર વર્ષ પહેલા ભાવનગરના વેપારીને માર મારી વડોદરા લાવવામાં આવ્યો હતો સીસીટીવીએ પોલીસ કર્મીઓની મુશ્કેલી વધારી છે કમ્પ્યુટર એન્જિનિયરનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે ચાર વર્ષ પૂર્વે ખાનગી વાહનમાં ધસી જઈ દુકાનમાં ઘૂસીને માર માર્યો હતો માર મારવામાં આવ્યો હતો પાંચ લોકો દ્વારા માર માર્યા બાદ અપહરણ કરવામાં આવ્યું હતું

ફોજદારી ઇન્કવાયરીને મંજૂર કરી અને આરોપીઓની સામે ગુનો કેસ રજિસ્ટર કરવાનો હુકમ કરવામાં આવેલો હતો વધુમાં આ કામના આરોપીઓ સામે ફોર ફોર્ટી સેવન ફાઇવ ઝીરો ફોર ફાઇવ ઝીરો સિક્સ અપલો ટુ થ્રી ટ્વેન્ટી ફાઈવ થ્રી ટ્વેન્ટી થ્રી થ્રી ટ્વેન્ટી સેવન થ્રી ફોર્ટી વન થ્રી ફોર્ટી ટુ અને વન વન ફોરના સબબ ગુનામાં

અને એ લોકોમાં જે નામ છે મને અજાણ છે પણ અહીંથી આજુબાજુથી જે કર્મચારીઓ છે એ લોકો તેને ઓળખે છે વાત કરી કે ભાઈ તમે પરમિશન નથી લીધી એટલે તમારા બળ ઉતાર લેવું પડશે એમ તો પેલા જે કોન્ટ્રાક્ટરના માણસો જે જાહેર કરીને છે અમદાવાદી એ એમ કે બળ નહીં ઉતરે એમ તો મેડમ કશું વાંધો નહીં અમારી ટીમ દ્વારા અમે ઉતારી લઈશું એમ તો મેડમ અમને સૂચના આપી તે પહેલાં તો મેડમ ઉપર વાર કરે લાફો માર્યો અને ગમે તેવા જાતિવાચક શબ્દો બોલી અને બેનને મારી નાખવાની ધમકી આપી રાજકોટ મનપાના સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા ફરી વિવાદમાં આવ્યા છે કોર્ટમાં તારીખ દરમિયાન સંબંધીઓને મળી રહ્યો હોવાનું વિડિયો વાયરલ થયું છે કોર્ટની તારીખ દરમિયાન સાગઠિયા રાજકોટ કોર્ટમાં હાજર કરાયો હતો અને કોર્ટ પરિસરમાં સંબંધીઓને તે મળતો જોવા મળી રહ્યો છે પોલીસની હાજરીમાં જ સાગઠિયા સંબંધીઓને મળતા હોવાનું આ વિડિયો વાયરલ થયું છે વિડિયો વાયરલ થતાં ટીઆરપી કાંડમાં ભોગ બનનાર વકીલ સુરેશ ફળદુનું નિવેદન સામે આવ્યું સાગઠિયા એસીબીની તારીખ દરમિયાન મળ્યા હોય તેવી શક્યતા છે અને આ રીતે મળવું તે ગેરકાયદે છે કોઈ પણ વ્યક્તિ પરિવારજનોને મળવું હોય તો કોર્ટની પરવાનગી લેવી એ ફરજિયાત હોય છે એમ પણ વકીલનું નિવેદન સામે આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સસ્પેન્ડેડ ટીપીઓ છે મનસુખ સાગઠિયા તે ફરી વિવાદમાં આવ્યા છે કોર્ટ પરિસરમાં જ જે છે પરિવારને મળતા હોવાનું જે છે એ વિડીયો સામે આવ્યો છે ત્યારે હાલ આપણી સાથે રાજકોટના વકીલ છે આપણે એમની સાથે વાત કરીશું સુરેશ ફળદુ વકીલ છે સાહેબ શું કહેશો આજે કઈ રીતના કયા કેસમાં હતા અને શું જ્યારે પણ આરોપીઓને પરિવાર સાથે મળવાનું હોય અથવા એડવોકેટ એંગેજ કરવા સંબંધે કોઈ વાતચીત કરવાની હોય ત્યારે નામદાર અદાલતની પરવાનગી વગર આરોપીઓને મળવા દેવામાં આવતા નથી એડવોકેટ એંગેજ કરવા માટે વાતચીત કરવી હોય તો એ પણ કોર્ટની અંદર પરિવારને બેસી અને વાતચીત કરવા માટે પરવાનગી આપવામાં આવે છે એ સિવાય આરોપીને એના પરિવારજનોને મળવા ચા પાણી પીવા કે પાણી પણ પીવા દેવા પરવાનગી આપવામાં આવતી નથી આ ટીઆરપી અગ્નિકાંડની વાત થઈ બે દિવસ પહેલાં જે આ ઘટના ઘટેલ છે ત્યારે કોઈ ટીઆરપી અગ્નિકાંડની મુદત ન હતી સાગઠિયા સામે કુલ ત્રણ કેસ દાખલ થયેલ છે એક ફોર્જરીનો છે એક ટીઆરપી અગ્નિકાંડ છે અને એક એસીબી નો કેસ છે એટલે ટીઆરપી સિવાયના જો બે કોઈ કેસમાં તારીખ હોય અને આવેલ હોય અને કોર્ટ પરિસરમાં કારણ કે એકલા વ્યક્તિ છે એ એના પરિવારને મળતા હતા એવી હકીકત છે દરેક કેસમાં જોઈએ તો એકથી વધુ આરોપી છે સિવાય કે એસીબી તો એસીબી ના કેસમાં એ તારીખે આવેલ હોય અને એના પરિવારને મળેલ હોય એવી ઘટના બનેલ હોય એવું શક્ય આપણે માની શકીએ કોઈ પણ આરોપી છે એ આરોપીને એના પરિવારને મળવું છે તો તેના માટે એને પહેલા અદાલતની પરવાનગી લેવી પડે અદાલતની પરવાનગીમાં કયા બાબતે મળવું છે કયા હકીકત છે શું બાબત છે એ પહેલા અદાલતને એને કહેવી પડે રહી જમવાની વાત તો જમવાની પરવાનગી આપવામાં નથી આવતી એટલા માટે કે જેલમાંથી જમાડી અને પછી જ મુદતે મોકલવામાં આવે છે રહી વાત કોઈ કેસ બાબતે ડિસ્કશન કરવાની તો એડવોકેટ ડિસ્કશન કરવાની હોય કેસ સંબંધી તો એડવોકેટ ડિસ્કશન કરી શકે છે એ અદાલતની પરવાનગી લઈ અને એના પરિવારજનોને મળવું હોય તો પણ એ અદાલતમાં છે એ પરવાનગી લીધા વગર મળી શકતા નથી મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે જિલ્લાની ચાર હોસ્પિટલોને પાંચ ગણી પેનલ્ટી ભરવાનો હુકમ આપવામાં આવ્યો છે કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂપિયા એક પોઈન્ટ દસ લાખની પેનલ્ટી ઇસ્યુ કરાઈ છે લાયન્સ હોસ્પિટલને પાસઠ હજાર ચારસો પાંત્રીસ પેનલ્ટી ઇસ્યુ કરાઈ છે તો નૂતન જનરલ હોસ્પિટલને પિસ્તાલીસ હજાર આઠસો પચાસની પેનલ્ટી શંકુસ હોસ્પિટલને પાસઠ સોની પેનલ્ટી વિસનગરની ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલને રૂપિયા એક પોઈન્ટ ચૌદ લાખ દર્દીને પરત કરવાની નોટિસ અપાઈ છે એપેન્ડિક્સનું ઓપરેશન પીએમ જેએવાય યોજનામાં ન થઈ શકે તેમ કહીને પૈસા લીધા હતા પીએમ જેએવાય હેઠળ દર્દીઓ પાસેથી ચાર હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો સાત દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો યોજનાની માર્ગદર્શિકા મુજબ પગલાં લેવામાં આવશે દુષ્કર્મના કેસમાં ફરાર ભાજપ નેતા દીપુ પ્રજાપતિ દબોચાયો છે આણંદમાં ભાજપ નગરસેવક પર જ દુષ્કર્મનો આરોપ છે પરિણીતા સાથે દુષ્કર્મના કેસમાં દીપુ પ્રજાપતિ પકડાયો છે વાસદ પાસેથી પસાર થતી હોવાની પોલીસને બાતમી મળી હતી પરિણીત મહિલાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં દીપુ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી દુષ્કર્મનો ગુનો નોંધાતા ભાજપનો કાઉન્સિલર ફરાર થયો હતો ભરૂચના સુત્રેલ ગામે ત્રણ દિવસ પહેલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે જેમાં કુલ સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરી કરવામાં આવી છે જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસે ફૂટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ઉલ્લેખનીય છે કે સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશભાઈ રાતના સમયે બહાર ગામ ગયા હતા ત્યારે મકાન માલિક ઘરની બહાર હોવાનો લાભ લઈ તસ્કરોએ મકાનનું તાળો તોડી ચોરી કરી નાખી મકાન માલિક ઘરે પરત આવતા ઘરનું તાળું તૂટેલું જોઈ ચોરી થયાની જાણ થઈ હતી જેથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી શિક્ષક દ્વારા ધોરણ વિદ્યાર્થીની સાથે અડપલા કરવાના ગુનામાં પોલીસે આરોપી શિક્ષકને તેના વતનમાંથી ઝડપી લીધો છે શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે વારંવારની વિભત્સ માંગણીઓ કરવામાં આવતી હતી આખરે કંટાળી વિદ્યાર્થીને વાલીને વાત જણાવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે

એમના આનંદ એમનું ગામ આવેલું છે ખડોલ ગામ ત્યાંથી એમના ઘરેથી ઝડપી લેવામાં આવેલ છે પૂરવંદરના લીમડા ચોક નજીક મોડી રાત્રે નશામાં હથિયાર સાથે એક શખ્સ દ્વારા બબાલની ઘટના બની છે આ મામલે ગિરતે મંદિર પોલીસે પોતે જ ફરિયાદ બની આરોપી રાજુ રાડા ઉડેદરા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે આરોપી રાજુએ લીમડા ચોક નજીક કોઈ કારણોસર પોતાની કાર રસ્તા પર રાખી છરી અને પાઇપ સાથે રોફ જમાવતા થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે પોલીસ તથા આરોપીને લઈ જઈ સમગ્ર ઘટનાનું ચોક પાસે જ આ પ્રકારની ઘટના બની કીર્તિમંદિર પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું ગાંધીનગર ખાતે ગતરોજ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઈ રહેલ હોસ્પિટલ નારી રજીસ્ટ્રેશનના સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરવામાં આવી બાર માર્ચ બે હજાર પચીસ સુધી તમામ હોસ્પિટલોએ આ એક્ટ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાની સૂચના અપાઈ છે જો સમય અવધિમાં રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે તો તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાકીય તેમજ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે એલોપેથી આયુર્વેદિક હોમિયોપેથી સિદ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે વિશ્વભરમાં દર પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ મનાવવામાં આવે છે ત્યારે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને વિશાળ જાગરૂકતા અભિયાનનું આયોજન કરશે આ વર્ષની થીમ ટેક ધી રાઇટ્સ પાથ માય હેલ્થ માય રાઇટનો આ હેતુ એચઆઈવી સંક્રમિત વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ કરવાનો અને તેઓને સન્માનિત જીવન પ્રદાન કરવાનો છે ગુજરાતમાં અનુમાનિત વ્યસ્ક એચઆઇવી પ્રચાર એચઆઈવીનો પ્રસાર બે હજાર ત્રેવીસમાં ઘટીને પોઈન્ટ ઓગણીસ ટકા થયું છે જે વર્ષ બે હજાર ઓગણીસમાં એચઆઈવી સંક્રમણ દર પ્રતિ એક લાખ અસંક્રમિત વ્યક્તિઓમાં છ વ્યક્તિથી ઘટીને વર્ષ બે હજાર ત્રેવીસમાં ચાર વ્યક્તિ થયું છે અને છેલ્લા સાત મહિનામાં બાવીસ લાખ પચાસ હજારથી વધુ લોકો સુધી એચઆઈવી સંબંધિત માર્ગદર્શન તપાસ અને સારવાર સેવાઓ પહોંચી છે बुलेटिन मतर्या फक्त आजा आपशो नमस्कार